સાથે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ધોરણ 2 વિષય અંગ્રેજી વિષય અંગ્રેજી પ્રથમ પરીક્ષા એસાઈનમેન્ટ ભાગ 1 ભાગ 1 તો આપણે ભણીશું પ્રશ્ન 1 અ નીચે આપેલા ઉચ્ચાર સામે તેમના અંગ્રેજી મૂળાક્ષર કૌંસમાંથી શોધીને લખો તો આપણને અહીંયા અંગ્રેજી મૂળાક્ષરો કૌંસમાં આપ્યા છે કૌંસમાં એ આપણે ગુજરાતી મૂળાક્ષર સામે આપણે એનો અંગ્રેજી મૂળાક્ષર લખવાનો છે શોધીને બરોબર કૌંસમાંથી તો એક નંબર આ બધા આપેલા છે એમાંથી આપણે શોધીને લખવાના છે આ કૌંસમાં તો એક નંબર ડ તો ડનો શું થાય અંગ્રેજીમાં ગુજરાતી ડનો અંગ્રેજી મૂળાક્ષર શું થાય ડનો ડી થાય શું થાય આર ડી તો અહીં લખીશું ડી લખીશું અહીંયા ડી પછી બે નંબર બે નંબરમાં શું છે મ તો મનું શું થાય મ ઉપરથી શું નામ આવે હા એનું અંગ્રેજી શું મૂળાક્ષર થાય એમ શું થાય એમ તો આ એમ છે તો અહીં આપણે લખીશું એમ નંબર એક્સ તો હવે એક્સ અને જોજો આપણે ભણી ગયા છીએ અંગ્રેજી મૂળાક્ષર સામે ગુજરાતી મૂળાક્ષર સૌ ભણી ગયા છે એક્સ તો અહીંયા આવશે એક્સ તો અહીંયા શોધીએ શોધીએ આપણે એક્સ તો અહીં લખીશું એક્સ લખીશું એક્સ આપણે અહીંયા એ આપે છે અહીંયા એ આપે છે આ એનો આપણે શું થાય ઈ થશે આવી રીતે એ હોય આવી રીતે એનો એ ઈ થશે અને આવી રીતે ઈ એ હોય આવી રીતે ગોળ વળાંકવાળો આવી રીતે ઈ એ તો એનો એ થશે અને આવી રીતે એ હશે એનો ઈ થશે તો આ એ છે તો આનું શું આવશે ઈ શું આવશે ઈ તો આ ઈ છે એ આપણે એ લખીશું ઈ બરાબર પછી પાંચ નંબર સ સસલાનું સસલાનું સનું શું થશે એસ અને એનું સનું સી એચ એસ એચ તો અહીંયા આવશે સનો એસ સ નંબર લ સ નંબરમાં લ તો લ નો શું થાય એલ થાય એલ તો અહીં આપણે લખીશું એલ શું લખીશું એલ સાત નંબર વ વનું શું આવે વી શું આવે વી તો અહીંયા વી ક્યાં છે વી નથી આપ્યો તો બીજો વીનો શું થાય વોચ વોચનો ડબલ્યુ તો વનો વી ડબલ્યુ પણ થાય તો અહીં લખીશું ડબલ્યુ આઠ નંબર આપણે બધા વોચ તો વોચમાં ડબલ્યુ ડબલ્યુ એ ટી એ સી એચ બરાબર ડબલ્યુ એ ટી સી એચ વોચ તો ડબલ્યુ આવશે બનો આઠ નંબર ગ તો ગનો શું આવે જી શું આવે જી તો આ જી રહ્યો તો અહીં આપણે જી લખીશું નવ નંબર ઓ ઓ તો ઓનો ઓ જ આવશે તો આપણને આપ્યો છે ઓ તો આ ઓ છે તો અહીં આપણે લખીશું ઓ દસ નંબર હ અને શું કહેવાય ગુજરાતી ફ ફટાકડાનું તો ફ છે તો ફનું શું થાય એફ એફ ફ ફાઈ જો તો આનો એફ થશે તો અહીંયા લખીશું આપણે ફનો એફ પછી અગિયાર નંબર ર રમકડાનો રનો આર થાય શું થાય આર પછી બાર નંબર ન તો નનો શું થાય એન અમુક તો આપણને ખબર પડી જાય કે આનો અક્ષર આ જ આવે અંગ્રેજી મૂળાક્ષર નનો એન તેર નંબર હ તો આનું શું આવે એચ આનું શું આવે એચ આપણે લખીશું એચ ચૌદ નંબર અ અ છે એટલો અ જ આપે છે તો આનું શું થાય યુ અન્ન નહીં અન્ન આપણે અન્ન વાળું ખૂન જવાનું નતું યુ આવે આનો યુ પંદર નંબર ક તો કનો શું થાય
થઈ શકે અને કે પણ થઈ શકે તો આનું આપણને કે નથી આપ્યું આપણે છે નથી આપ્યું તો સી આપે તો છે તો અહીં આપણે લખીશું સી પછી પ પતંગ પતંગનું કોનું શું થાય પી થાય પી તો પી આપેલો છે તો અહીં લખીશું પી પછી સત્તા નંબર બ મનો પી થાય મનો બી થાય તો આપણે ખબર તો અહીં બી લખીશું અઢાર નંબર ય યનો વાય વાય પણ આપેલો છે અરે વાય લખીશું વાય ઓગણીસ એ પેલો એ હોય તો ઈ આવે અને આ એ હોય તો એ આવે શું આવે એ જ જનો શું થાય જે તો જે આપેલો છે અહીં લખીશું જે આ એમાં તમે એ લખી દેશો તો ખોટું પડશે અને આ એમાં ઈ લખી દેશો ખોટું પડશે બરાબર એટલે ધ્યાન રાખીને તમારે આ બંને એ અને આ એ ધ્યાન રાખીને તમારે લખવાના છે ક એટલે ક્યુ થાય ક આપણે ક્યુ ક્યુ રહ્યો તો એ લખીશું આપણે ક્યુ નીચે જબલાનો એનો જેટ આવશે તો જેટ જેટ લખીશું બરાબર ખબર પડી ગઈ તમને વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મૂળાક્ષર સામે આપણે અંગ્રેજી મૂળાક્ષર કૌંસમાં મિત્રોને લખવાના છે તો હવે જોઈશું પ્રશ્ન એક પ નીચે આપેલા પક્ષીઓના અંગ્રેજી સ્પેલિંગ સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો અંગ્રેજી સ્પેલિંગો આપ્યા છે એના સામે આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે બરાબર ઉદાહરણ તરીકે પીકોક તો એ લખવાનું પીકોક આ શું છે બે એક નંબર ડવ લખીશું ડવ આ શું છે એસ પી એ ડબલ આર ઓ ડબલ યુ સ્પેરો શું કહેવાય સ્પેરો એટલે ચકલી ડવ એટલે કબૂતર સ્પેરો એટલે ચકલી નંબર સ્ટોક સ્ટોક બોલો શું થાય પગલો પગલો ચાર નંબર પેરટ પેરટ એટલે પોપટ પેરટ એટલે શું થાય પોપટ પાંચ નંબર ક્રો ક્રો એટલે કાગડો છ નંબર ઈગલ ઈગલ એટલે શું થાય બોલો ઈગલ ઈગલ થાય સ્વાન સ્વાન એટલે હંસ સ્વાન એ હંસ કોક કોક એટલે કુકડો કોક એટલે કુકડો આઉલ આઉલ એટલે ગુવાડ ડક એટલે બતક ડક એટલે શું થાય બતક આવી રીતે આપણે ઉચ્ચાર લખવાના છે અંગ્રેજી સ્પેલિંગ સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે હવે જોઈશું આગળ પ્રશ્ન એક ક તો પ્રશ્ન એક ક પક્ષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પક્ષીઓના નામ લખો પક્ષમાં તમને નામ આપ્યા હશે પક્ષીઓના એમાં પક્ષીઓનું ચિત્ર જોઈને તમારે અંગ્રેજી સ્પેલિંગ એ લખવાના છે તો સ્વાન પીકોક હેન આઉલ ડક ક્રો સ્ટોક ડવ કોક ઈગલ અને પેરટ આ નામ તમને અંગ્રેજીમાં સ્પેલિંગો સાથે આપ્યા સ્પેલિંગો આપે છે એ સ્પેલિંગો આપણે એથી જોઈને અહીંયા લખવાના છે તો પહેલું ચિત્ર શાનું છે ડક બતકનું છે તો બતકને અંગ્રેજીમાં શું કહેવાય ડક તો ડી યુ સી કે તો અહીં આપણે લખીશું ડી યુ સી કે બે નંબરમાં શું છે મરઘીનું ચિત્ર તો મરઘીને શું કહેવાય હેન તો એચ ઈ એન એચ ઈ એન હેન એટલે મરઘી તો આ કયું સ્વનું ચિત્ર છે કાગડો તો કાગડાને શું કહેવાય ક્રો સી આર ઓ ડબલ્યુ સી આર ઓ ડબલ્યુ ક્રો એટલે કાગડો તમારે અહીંથી બોક્સમાંથી સબ સ્પેલિંગો શોધીને અહીંયા નીચે લખવાના છે ચાર નંબર સાનું ચિત્ર છે ગુવાળખું અને શું કહેવાય આઉટ
અંગ્રેજીમાં શું કહેવાય? આઉલ. તો આઉલ નો સ્પેલિંગ શું થાય? ઓ ડબલ્યુ એલ. તો એ લખવાનું ઓ ડબલ્યુ એલ. પાંચ નંબર કબૂતર. તો કબૂતરને શું કહેવાય? ડવ. ડવ એટલે કબૂતર. ડી ઓ વી ઈ. તો એ લખવાનું ડી ઓ વી ઈ. ડવ એટલે કબૂતર. છ નંબર કૂકડો. કોક. કોક એટલે શું થાય? કૂકડો. સી ઓ સી કે. સી ઓ સી કે. કોક એટલે કૂકડો. સાત નંબર પેરટ. પેરટ. પેરટનો સ્પેલિંગ શું થાય? અહીંયા જોવાનું પી એ આર ડબલ આર ઓ ટી. પેરટ એટલે પોપટ. આનું ચિત્ર છે ઈગલ. ગરુડ. એનું ચિત્ર છે ગરુડ. તો ઈગલ એ લખીશું ઈ એ જી એલ ઈ. ઈગલ એટલે ગરુડ. આ શું છે? બગલો. એનું છે ચિત્ર બગલાનું. સ્ટોક. સ્ટોર્ક એટલે. સ્ટોર્ક એટલે બગલો. પછી આ શાનું ચિત્ર છે? મોર. મોરને શું કહેવાય અંગ્રેજીમાં? પીકોક. પી ઈ એ સી ઓ સી કે. પી ઈ એ સી ઓ સી કે. પીકોક એટલે મોર. આ શાનું ચિત્ર છે? હંસ. સોન. સોન એટલે હંસ. એસ ડબલ્યુ એ એન. સોન એટલે હંસ. બરાબર. હવે જે સ્પેલિંગ લખવાના છે આ બોક્સમાંથી જોઈને, એટલે તમને સ્પેલિંગમાં ભૂલ ના જાય એનું ધ્યાન રાખીને તમારે સ્પેલિંગો લખવાના છે. પ્રશ્ન બે. અ નીચેના ચિત્રો જોઈ એ ઈ આઈ ઓ અને યુમાંથી યોગ્ય સ્વર વડે ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને પાંચ સ્વર આપ્યા છે. એ પાંચ સ્વરનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યા પૂરવાની છે. સ્પેલિંગ આવો તો ખબર પડશે કે આને સ્વર મૂકવામાં આવે. તો આપણે આ પાંચ સ્વરનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એક નંબર લોંગ. લાકડાનું ચિત્ર છે. તો લોંગનો સ્પેલિંગ શું થાય? એલ ઓ જી. ઓ આવશે ખાલી જગ્યામાં. શું આવશે? એલ ઓ જી. લોંગ એટલે લાકડું. પછી બીજું શું છે? હેન્ડ. મરઘી છે. હેન્ડનો સ્પેલિંગ શું આવે? એચ ઈ. તો ખાલી જગ્યામાં શું આવશે? ઈ. એચ ઈ એન. હેન એટલે મરઘી. તો ઈ આવશે. આ શું છે? ત્રણ નંબર ટોપો. ટોપાને હેટ કહેવાય. હેટનો સ્પેલિંગ એચ એ ટી. એચ એ આવશે. શું આવશે? અહીંયા એ. એચ એ ટી. હેટ એટલે ટોપો. ચાર નંબર કેપ નથી. હેટ છે. હેટ એટલે ટોપો અને કેપ એટલે ટોપી. ચાર નંબર ગન. બંદૂક. જી યુ એન. ગનનો સ્પેલિંગ શું થાય? જી યુ એન. અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? યુ. જી યુ એન. પાંચ નંબર શું છે? નકશાને શું કહેવાય અંગ્રેજીમાં? મેપ. શું કહેવાય? મેપ. મેપ એટલે નકશો. એમ એ પી. શું આવશે? એમ એ પી. મેપ એટલે નકશો. અહીંયા એ આવશે. ખાલી જગ્યામાં શું આવશે? એમ એ પી. મેપ એટલે નકશો. આ શું છે? પેન. પી એન. સ્પેલનો પેનનો સ્પેલિંગ શું થાય? પી એન. પેન એટલે પેન. આ શું છે? બસ. તો બસનો સ્પેલિંગ આવડે છે તમને? તો બી યુ એસ. સાવ સહેલો સ્પેલિંગ છે. બી યુ એસ. બી પછી ખાલી જગ્યામાં આવશે યુ એસ. તો સ્વર યુ આવશે. આઠ નંબર અહીંયા ડસ્ટબિન. કચરા પેટી. કચરા પેટી છે. તો બીન. તો બી આઈ એન. બીનનો સ્પેલિંગ આઈ આવશે. બી આઈ એન. નવ નંબર શું છે? ઝૂંપડી. ઝૂંપડીને શું કહેવાય? હોટ. હોટ એટલે ઝૂંપડી. એચ યુ ટી. હટનો સ્પેલિંગ એચ યુ ટી. તો અહીં આવશે યુ. શું આવશે? યુ. તો ખાલી જગ્યામાં એચ યુ ટી લખવાનું. શું છે? પિન. ટાકડી. તો પિનનો સ્પેલિંગ પી આઈ એન. અહીંયા આઈ આવશે. પી આઈ એન. અગિયાર નંબર શું છે? પંખો. પંખાને શું કહેવાય? ફેન. એફ એ એન. એફ અહીંયા એ એન આવશે. બાર નંબર સાધો ચિત્ર છે પગ. પગને શું કહેવાય? લેગ. લેગ એટલે પગ. તો લેગનો સ્પેલિંગ એલ ઈ જી. એલ ઈ જી. લેગ એટલે પગ.
તે નંબર પમરડો પમરડાને અંગ્રેજીમાં શું કહેવાય ટોપ ટોપ એટલે પમરડો ટોપ નો સ્પેલિંગ ટી ઓ પી શું આવશે ટી ઓ પી ટોપ એટલે પમરડો નર છે નરને શું કહેવાય ટેપ એટલે નર ટી એ એ આવશે ટી એ પી ટેપ એટલે નર પછી આ શું છે કીડીમાં કોડો એન્ડ કીડીને શું કહેવાય એન્ડ હવે આવશે એન્ડ નો સ્પેલિંગ શું આવે એન્ટી એ એન્ટી એન્ડ એટલે પછી છે પોતું છે શું છે પોતું પોતાને શું કહેવાય મોપ મોપ એટલે પોતું એમ ઓ પી એમ ઓ પી મોપ એટલે પોતું બરાબર આપણે ચિત્રો જોઈને એમાં પાંચ બરાબર એ આપણે ખાતી ગયા પૂરી હવે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે બ નીચે આપેલા શબ્દોના સમાન ઉચ્ચારવાળા શબ્દો લખો તો આપણને અહીંયા નીચે શબ્દ આપ્યા છે એવા સમાન ઉચ્ચારવાળા આપણે શબ્દો લખવાના છે જેનો અર્થ થતો હોય એવા ઉચ્ચાર લખવાના છે બરાબર અર્થ ના થતા એવા શબ્દો લખવામાં આવશે તો ખોટું પડશે બરાબર જેનો અર્થ થવો જોઈએ એવા શબ્દો મૂકવાના છે કેન તો શું આવશે કેન તો ફેન ફેન એટલે પંખો તો આપણે લખીશું ફેન કેન તો ફેન કેન તો ફેન બે હરખા શબ્દો ઉચ્ચાર એક ઉચ્ચાર થાય છે ને એવા શબ્દો લખવાના છે આ પાછળના બે શબ્દ સરખા આવવા જોઈએ બરાબર પાછળના બે શબ્દો હોય એ સરખા આવવા જોઈએ એટલે ઉચ્ચાર સરખા થશે કેન ફેન એટલે પંખો એનો અર્થ થાય કે ફેન એટલે પંખો થાય એવા ઉચ્ચાર થતા હોય એવા શબ્દો મૂકવાના છે સમાન ફેટ તો કેટ ફેટ તો કેટ કેટ પણ લખી શકાય કેટ એટલે બિલાડી એ ટી એ ટી આવી ગયું આગળનો શબ્દ બદલાય કેટ તો ફેટ મેટ ગમે તે લખી શકું બરાબર વોટ તો કોટ વોટ તો કોટ કોઈ કોઈ તો બોય બોય એટલે છોકરો ટોય એટલે રમકડા બરાબર ટોય એટલે રમકડા કોઈ બોય બોય એટલે છોકરો કીડ તો કીડ વીડ તો કીડ કીડ એટલે બાળક લીડ કીડ લખી શકો લીડ લખી દો જેનો ઉચ્ચાર થતો એનો શબ્દ થતો હોય લીપ તો લીપ લીપ એટલે ઓટ લીપ એટલે શું થાય કોટ મેન મેન તો ટેન ટેન પણ લખી શકાય મેન તો ટેન ટેન એટલે દસ કેગ કેગ તો લેગ લેગ એટલે પગ રન તો સન સન એટલે સૂરજ સન એટલે સૂર્ય રન તો તપ પછી શું છે અગિયાર કટ તો નટ બાર મિક્સ તો ફિક્સ મિક્સ તો ફિક્સ તે નંબર મેપ તો ટેપ કેપ કેપ એટલે ટોપી પેન તો હેન પેન તો હેન એટલે મરઘી ગેટ તો નેટ ગેટ તો નેટ જરી બગ તો જગ બગ તો જગ જગ એટલે જગ મગ પણ લખી શકો બરાબર આવા સમાન ઉચ્ચારવાળા શબ્દો તમારે લખવાના છે બરાબર ખબર પડી જાય ને આવી રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે પ્રશ્ન ત્રણ અ ચિત્રો ગણો અને અંકો તથા શબ્દોમાં લખો એ આપણે ચિત્ર આપ્યા છે એ ગણવાના છે અને એમાં અંક અને શબ્દોમાં લખવાનું આપણે સ્પેલિંગો લખવાના બરાબર તો આપણને આ એક પહેલું ઉદાહરણ આપ્યું છે વન ટુ તો ટુ લખવાના અહીંયા અને અંગ્રેજીમાં લખવાનું ટી ડબલ્યુ ઓ
AWO અહીં લખવાનું બરોબર આવી રીતે સ્પેલિંગ તમારે લખવાના છે 10 પૂછાશે બરોબર તો હવે આપણે ઉદાહરણ જોઈએ જોઈશું આગળ આગળ જોઈશું એક નંબર તો કેટલા બલૂન છે કેટલા ફુગ્ગાઓ છે તો એ 1 2 3 4 5 6 7 તો 7 ફુગ્ગા છે બલૂન છે તો અહીં લખીશું 7 અને લખીશું 7 નો સ્પેલિંગ અહીંયા 7 અંકમાં લખવાના અહીંયા એનો સ્પેલિંગ લખવાનો S E V E N 7 એટલે 7 2 નંબર 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા છે 10 છે તો અહીં લખીશું 10 તો એ સ્પેલિંગ લખવાનો 10 નો T E N 10 એટલે 10 ત્રણ નંબર 1 2 3 3 છે નંબરમાં 3 છે તો અહીંયા 3 લખીશું અને 3 નો સ્પેલિંગ લખવાનો T H R ડબલ E આવી રીતે તમારે લખવાનું છે 1 નંબર 1 2 3 4 5 6 7 8 9 કેટલા એપલ છે 9 લખશું 9 9 નો સ્પેલિંગ એ સાત આઠ
આટલો હોમવર્ક તમારે લખવાનું છે અંગ્રેજીની નોટમાં બરોબર અંગ્રેજી નોટમાં આટલો હોમવર્ક તમારે લખવાનું છે અહીંયા આપણો ભાગ એક પૂરો થાય છે આવજો વિદ્યાર્થી મિત્રો